डायाबिटिक पेशेंट हो, शुगर वाला दर्दी हो, एक केरी खाई सके कि नहीं खाई सके? घना बदा पेशेंटो दर्दियों सवाल हो, केम के हवे केरी सीजन चाले से, मौसम चाले से, अने केरी खावा इच्छा थी। राजा नू राजा कहवाय, केरी फलनो राजा कहवाय, कोने खावा इच्छा ना थी, बदा इच्छा थी बराबर। डायाबिटिक दर्दियों मोटो सवाल यो कि साहेब अमारे केरी खावी जोईए कि नहीं, शुगर वधी जाए बराबर, तो खावी जोईए कि ना खावी जोईए? तो एना विषे आज आप डिस्कस करवानू छे। तो केरी जे छे एक प्लेन शुगर नथी, एमां बीजू मल्टीविटामिन्स होय छे, एंटीऑक्सिडंट्स होय छे, प्रोटीन होय छे, कार्बोहाइड्रेट होय छे बराबर। एमां प्लेन शुगर होती नथी, एटले एकदम प्योरली तमारू हाई शुगर वधारी ना दे बराबर, ए धीमे धीमे एब्सॉर्ब थाय बराबर। केरी हार्ट માટે ખૂબ જ સરસ છે, હાર્ટવાળા દર્દીઓ માટે, હૃદયવાળા દર્દીઓ માટે કેરી ખૂબ જ સરસ છે બરાબર, એમને ખાસ ખાવી જોઈએ। કેરી ખાવાથી એમાં એને આંખ માટે પણ ઘણું સારું છે, આંખ માટે પ્લસ સ્કીન માટે, કેમ કે એમાં વિટામિન એ ખૂબ માત્રામાં હોય છે, એટલે આઈ માટે અને સ્કીન માટે ખૂબ જ ઉપયોગી છે, ફાયદાકારક છે। પ્લસ ડાયજેશનમાં પણ મદદ કરે છે બરાબર, ડાયજેશનમાં પણ કેરી ખૂબ જ ફાયદાકારક છે બરાબર। કા એમાં ફાઈબર્સ હોય છે, કેરીમાં ઘણી ખૂબ જ માત્રામાં ફાઈબર્સ હોય છે। આપણે કેરી ખાઈએ છીએ તો એમાં જે પેલા રેસા રેસા જેવું દર દોરા જેવો આવે છે એ ફાઈબર છે, એ ફાઈબર છે એ ખૂબ જ લાભદાયક છે બરાબર। એનાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટે છે, કોલેસ્ટ્રોલવાળા દર્દીઓ માટે ખૂબ જ સારું બરાબર। એટલે કેરીના ઘણા બધા ફાયદાઓ છે। હવે ડાયાબિટીકવાળા દર્દીઓને ચિંતા હોય કે સાહેબ અમારે પર કેરી ખાવાની ઈચ્છા થાય છે, તો ખાઈ શકાય કે ના ખાઈ શકાય? તો જે ફૂડ હોય એ ફૂડનું એક ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય બરાબર, કોઈ પણ ફૂડનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે। ગ્લાયસેમિક ઇન્ડેક્સ ત્રણ પ્રકારે હોય છે, મેં તો લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ, મીડિયમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ। એનો મીઠાશ મુજબ, ગ્લાયસેમિક એટલે શુગર, એના મીઠાશ પ્રમાણે એનું ગ્લાયસેમિક લેવલ નક્કી કરવામાં આવે કે મધ્યમ મીઠું છે, વચ્ચેનું મીઠું છે, હાઈ મીઠું છે બરાબર બરાબર। ગળ્યા પ્રમાણેનું એનું ઇન્ડેક્સ હોય, 0 થી 100 સુધીનો હોય, તો જેમ કે ખાંડ જોઈએ આપણે પ્યોર શુગર, એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ 100 છે, કેમ કે પ્યોર શુગર છે, મીઠું છે પ્યોર એકદમ બરાબર। અને જે પાણી છે એ પાણી મીઠાશ નથી, એટલે એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ 0 છે। એવી જ રીતે કેરીનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ જોઈએ તો એ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં આવે છે। લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે 55 થી નીચેના હોય એને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં આવે છે। તો કેરી જે છે 50 થી 55ની વચ્ચે આવે છે, 51-52 બરાબર બરાબર। એટલે કેરી મેંગોઝ જે છે, કેરી છે એ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં આવે છે, એટલે ડાયાબિટીકવાળા દર્દીઓ પણ એને ખાઈ શકે છે, એકદમ સડનલી તમારું શુગર લેવલ હાઈ અપ નહીં વધારી દે બરાબર। એટલે જેનો સવાલનો જવાબ હતો કે ડાયાબિટીક પેશન્ટ, શુગરવાળા દર્દીઓ કેરી ખાઈ શકે કે ના ખાઈ શકે? તો હા, ડાયાબિટીકવાળા પેશન્ટો કેરી ખાઈ શકે, મેંગો ખાઈ શકે અને મેંગોની સિઝન છે એન્જોય કરી શકે છે। પણ જોડે જોડે આપણે અમુક વસ્તુ પણ ધ્યાન રાખવાની છે કે વધારે માત્રામાં નહીં ખાવાની, જેમ કે ડાયાબિટીક પેશન્ટો મોસ્ટલી એક દિવસમાં એક કેરી ખાઈ શકે, 1 મેંગો પર ડે આખા દિવસમાં, એવું નહીં કે પછી ખા બે ખા કરવાનું છે, એક દિવસમાં ઢગલા ખાઈ નાખી બરાબર, એવું નહીં। એનાથી તમારું ગ્લાયસેમિક કંટ્રોલ પ્રોપર ના રહે, શુગર લેવલ ફ્લક્ચ્યુએટિંગ થશે। પણ જો રિધમમાં માપ સરખું આપણે એક કેરી એક દિવસમાં ખાશો તો એનાથી કશું નુકસાન થવાનું નથી, અને તમારું શુગર લેવલ પણ એટલું હાઈ અપ શૂટ અપ ના થાય બરાબર। અને જોડે જોડે શું છે કે તમે દિવસના કેરી, જેમ કે એક કેરી 1 મેંગો પર ડે કર્યું છે, તો જોડે જોડે બીજું કાર્બોહાઈડ્રેટ છે, રાઈસ છે કે રોટલી છે, એ થોડું હાફ કરી દેવાનું ખાવાનું, થોડું ખાવાનું ડેઈલીના ખાતા હોય એ માટે થોડું અડધું ખાવાનું કરી દેવાનું, એટલે એક કેરી ખાશો તો એ સરખું થઈ રહેશે બરાબર। એ વધારે લેવલ તમારું શુગર અપડાઉન હાફ હાફ નહીં કરી શકે, હાઈ નહીં કરી શકે બરાબર। એટલે આવી રીતે તમે મેનેજમેન્ટ કરીને કેરીની મોસમમાં તમે કેરી એન્જોય કરી શકો છો બરાબર। અને જોડે જોડે શુગર મોનિટરિંગ કરતા રહેવાનું છે, RBS મોનિટરિંગ કરતા રહેવાનું છે કે હા મેં આજે કેરી ખાધી છે તો આજનું શુગર આટલું આવ્યું છે, કે કાલે આટલી કેરી ખાધી હતી તો આટલું શુગર આવ્યું છે, તે પ્રમાણે તમને આપોઆપ જાતે જ અંદાજો આવી જશે કે આપણે કેટલી માત્રામાં કેરી ખાવી જોઈએ, મેંગોઝ એન્જોય કરવા જોઈએ બરાબર। તો આ હતો
ડાયાબિટીક પેશન્ટ માટે સ્પેશિયલી, કે એમને ચિંતા હતી કે મેંગોની સિઝન ચાલે છે અને કેરી ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ, તો ખાઈ શકો છો બરાબર. તો હેપી સમર અને એન્જોય મેંગોઝ. થેન્ક યુ.